તમારા સુપુત્રિના જન્માક્ષર ની અંદર તુલા લગ્ન ઉદિત થઈ રહ્યું છે તુલા લગ્ન નો અધિપતિ શુક્ર પોતે દ્વાદશ દસમા સ્થાન અસ્ત નો બિરાજમાન છે જયારે શુક્ર મહારાજ અસ્ત ના હોય ત્યારે આવા વ્યક્તિઓને સુખ ઓછું છે એવી અનુભૂતિ થયા રાખે એટલે કે ગમે એટલું સુખ તમે આપો માતા પિતાનું સુખ હોય સંતાનનું સુખ હોય નાણાકીય સુખ હોય કોઈ પણ પ્રકારનું સુખ હોય છતાં પણ એને અસંતોષ અસ્તના છે ગુરુ મહારાજ અસ્તના બિરાજમાન છે પરંતુ ગુરુ અને મંગળનો દ્રષ્ટિ દ્વારા લક્ષ્મીયોગ બની રહ્યો છે હવે સ્વાભાવિક એમના જન્માક્ષરની અંદર ભાગ્યસ્થાનમાં મિથુનનો શનિના ભાગ્યાધિપતિ બુદ્ધ પોતે લાભસ્થાનની અંદર હોવાના લીધે નાણાકીય સવલતા અત્યંત સારી પ્રાપ્ત થશે બુદ્ધિ પોતે સારો લાભ એકંદરે સુંદર મજાનું અને સારું રહેલું છે પરંતુ જન્માક્ષરની અંદર જે શુક્ર મહારાજ અસ્તના છે એટલા માટે રોજને માટે ગુલાબ જલથી સ્નાન કરવાનું કહો અવશ્ય સારો લાભ મળે અને નિત્ય માટે વિષ્ણુ સહસ સાંભળશે કેવું રહેન ભાઈ તમારી જન્મ તારીખ સમય અને સ્થળ જણાવો સાત દસ ઓગણીસો ઇઠોતેર જન્મનો સમય જુઓ પ્રથમ તો તમારા જન્માક્ષરની અંદર મંગળ અને શુક્ર બારમા સ્થાનની અંદર જે શુક્ર મહારાજ સ્વગૃહ છે નાણાકીય સવલતા સારી પ્રાપ્ત થાય પરંતુ સિંહ શનિ કર્મ સ્થાનમાં છે સો ટકા મહેનત કરવા છતાં અમુક સમયે ફળ ઓછું મળી શકે પરંતુ સિંહનો શનિ જ્યારે કર્મસ્થાનની અંદર બિરાજમાન હોય ત્યારે અમુક અમુક સમયાંતરે તમારો સ્વભાવ થોડોક બનાવડાવે ઉતાવળિયા ડિસિઝન ક્યાંક ને ક્યાંક નુકસાનીનો ભોગ પણ બની શકો એટલે માટે ઉતાવળિયા નિર્ણયો ન લેવા તમારા માટે હિતાવ છે શોખીન માણસ જુઓ શૃંગારમાં સારી રુચિ છે નાણાકીય વ્યયનું પ્રમાણ સવશેષ માત્રામાં ન વધે તે અંગે ધ્યાન કેળવવું જરૂરી સૂર્ય રાહુ ગ્રહણયોગની પૂજા કરાવવી તમારા માટે અવશ્ય જરૂરી રહેશે અને નિત્યના માટે આપને સફળતા મળતી જણાશે જય ગણેશભાઈ ગાંધીનગરથી કેતનભાઈ નામના કોલર આપણી સાથે જોડાયા છે જી કેતનભાઈ આપનો પ્રશ્ન જણાવશો જન્મની તારીખ જન્મ ની તારીખ એક ત્રણ અને સમય ત્રણ વાગ્યા નો કીધો રાત્રે કે બપોરે 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 શું પ્રશ્ન હતો કેતનભાઈ

લાભસ્થાન ની અંદર રહેલો મેંગારમાં સારો ઇન્ટરેસ્ટ રખાવે ફિઝિકલ એટ્રેક્શન પણ ક્રિએટ કરાવે અને શનિ દોષ મહેનત કરવા છતાં ફળનું પ્રમાણ ઓછું અપાવે તમારા ગુરુ મહારાજ અંદર બિરાજમાન છે આખું વર્ષ મહેનત ન કરો છતાં પણ પરીક્ષાની અંદર તમે પાસ થઈ જાઓ હવે વાત કરીએ આપને વિદ્યાભ્યાસમાં મન નથી લાગતું તો તમારો ચંદ્ર સ્વગૃહી છે છતાં મન નથી લાગતું તો ઇતર પ્રવૃત્તિમાં માઇન્ડ તમારો ડાયવર્ટ થાય છે એના હિસાબે મન નથી લાગતું શું કરવાનું રોજ સવારે અને સાંજે ગાયત્રી મંત્રનો જપ કરો એનાથી આપને સારો લાભ મળતો જણાશે શનિકેતુના શ્રાપિત દોષની પૂજા કરાવો એનાથી આપને લાભ મળશે અને બુધવારના દિવસે ભગવાન શિવ ઉપર દૂધ ચડાવો એનાથી પણ આપને સારો લાભ મળશે મેન્ટલી ડિસ્ટર્બન્સ દૂર થશે અને સારો એવો લાભ મળશે વાત આપે લવ લાઈફની કરી હતી તો લવ લાઈફ માટે પ્રથમ તો પ્રેમ માટે માનસિક તમે તમારા જીવનની અંદર જે તમને ફિઝિકલ એટ્રેક્શનો ક્રિએટ થતા હોય એને દૂર કરો અવશ્ય તમારા જીવન સાચો પ્રેમ મળશે સારો પ્રેમ મળશે પરંતુ આપનો પ્રશ્ન જણાવશો મારે બાબા વિશે એમના લગ્ન યોગ માટે જન્મ તારીખ સમય અને સ્થળ અમદાવાદ પચીસ ની રાત્રીસ ની સવાર પચીસમી રાત ને છવ્વીસમી સવાર ઓકે શું પ્રશ્ન હતો તમારા બાબા વિશે એના લગ્ન વિશે લગ્ન યોગ છે એને બિલકુલ વાત આવતી નથી જો પ્રથમ તો કોઈ વ્યક્તિના જન્માક્ષર ની અંદર અંગારક એટલે કે સ્વાભાવિક જોવા જઈએ તો અગ્નિ તત્વનું પ્રમાણ વધારે રહેતું હોય ત્યારે અથવા મંગળ દોષ બની રહ્યો છે તો આવા વ્યક્તિઓને લગ્ન થવામાં અને થયા પછી ટકવામાં પ્રોબ્લેમ્સો ક્રિએટ કરે તમારા જન્મ તમારા સુપુત્રના જન્માક્ષરમાં પણ વૃષભ રાશિની અંદર મંગળ મહારાજ બિરાજમાન છે અને ચંદ્ર શનિ સાથે હોવાના લીધે યોગ બની રહ્યો છે કારણ કે લગ્ન માટે ચંદ્ર અને ગુરુ આ બંને ગ્રહો જવાબદાર છે અને દાંપત્ય જીવનને ટકાવવા શુક્ર જવાબદાર છે એટલે ચંદ્ર શનિનો વિષયોગ બનતો હોવાના લીધે પણ લગ્ન જીવનની અંદર પ્રોબ્લેમ્સો ક્રિએટ કરાવડાવે માટે ચંદ્રશનિના વિષયોગની પૂજા કરવી જરૂરી માતાના શરીરને સ્પર્શ થયેલી ચાંદીની વસ્તુ ધારણ કરવી એનાથી પણ લાભ મળી શકે મંગળવારના દિવસે મસૂરની દાળ વહેતા પાણીની અંદર પધરાવવાથી પણ લાભ મળી શકે અને નિત્યના માટે ગણપતિ મહારાજને દુર્વા અર્પણ કરવાથી પણ સારો લાભ મળી શકે ગુરુ રાહુનો વિપરીત તમારે અપવાસ કરવાથી લાભ પ્રાપ્ત થઈ શકે વાત કરી લગ્ન જીવન ક્યારે શરૂ થશે તો અત્યારે લગ્ન યોગ ચાલુ છે પ્રયત્ન કરશો તો સફળતા મળી શકશે મિથુન કન્યા મકર અને મેષ આ ચાર રાશિની કન્યા સાથે લેણાદેણી બની રહી છે